આજનું વરદાન। બુદ્ધિના ચમત્કાર દ્વારા આકારમાં સાકારનો અનુભવ કરવા વાળા દિલારામના દિલરૂબા ભવ। ઘણા બાળકો આવ્યા ભલે પાછળ છે, પરંતુ આકાર રૂપ દ્વારા પણ અનુભવ સાકાર રૂપનો કરે છે, એવા અનુભવથી બોલે છે। અમે સાકારમાં પાલના લીધી છે અને હમણાં પણ લઈ રહ્યા છીએ, તો આકાર રૂપમાં સાકારનો અનુભવ કરવો આ બુદ્ધિની લગનનું સ્નેહનું પ્રત્યક્ષ સ્વરૂપ છે। આ પણ બુદ્ધિના ચમત્કારનું સબૂત છે। આવા બાળકો જ દિલારામ બાપની સમીપ દિલારામની દિલરૂબા છે, જેમના દિલમાં સદા આ જ ગીત વાગે છે, વાહ મેરા બાબા વાહ। આજે બાબાએ આપણને શું વરદાન આપ્યું છે? દિલારામના દિલરૂબા ભવ। પણ દિલરૂબા કોને કહેવાય? જેના દિલમાં સદા દિલારામ હોય, બાબા હોય। ઘણા બાબાના બાળકો એવા છે, જ્યારે બ્રહ્મા બાબા સાકારમાં હતા એ સમયે બાબાના નહોતા બન્યા, એ પાછળથી બાબાના બન્યા અને એ અવ્યક્ત પાલનાનું એમણે અનુભવ કર્યો। પણ એ અવ્યક્ત પાલનાની સાથે, આકારી સ્વરૂપની પાલનાની સાથે એમને એવો અનુભવ થયો કે જાણે એ સાકાર બાબાની પાસે છે। એમને એ અનુભવ નથી થયો કે અમે બાબાને નથી મળ્યા, એને અત્યારે પણ બધાને એવો અનુભવ થાય છે કે જાણે અમે સાકાર બાબાની પાલના લીધી છે, લઈ રહ્યા છીએ। અને એ અનુભવનો આધાર એ બુદ્ધિની લગન છે, બાબા પ્રત્યેનો સ્નેહ છે, એનું એ પ્રત્યક્ષ સબૂત છે, જે આજે પણ એમને સાકાર પાલનાનો અનુભવ થાય છે। અને એવા બાળકો એ દિલારામ બાબાની સદા દિલરૂબા છે, એનું એ પ્રમાણ છે કે બાબાને કેટલો પ્રેમ કરે છે, એ બુદ્ધિના ચમત્કારનું સબૂત છે કે બાબા પ્રત્યેનો સ્નેહ કેટલો છે। તો એવા બાળકો બાબા દિલારામ બાબાની દિલરૂબા છે, એની સમીપ છે, દિલારામના દિલમાં સમાયેલા છે અને એના દિલથી એક જ ગીત ગવાય છે, વાહ મેરા બાબા વાહ। તો આજે આખો દિવસ આપણે પણ દિલથી દિલારામ બાબાના ગીત ગાવાના છે, વાહ મેરા બાબા વાહ, અને અનુભવ કરવાનો છે કે જાણે હું બાબાની સમીપ છું, મારા દિલમાં બાબા છે, હું બાબાના દિલમાં છું।